अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट लिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे तो चल वीडियो अंदर आप एक्सरसाइज ત્રણ કરેલી હતી અને આ વિડીયોની અંદર આપણે એક્સરસાઇઝ આ ફોર કરવા માગીએ છીએ તો આ એક્સરસાઇઝ આપણે કરવાની છે આ વખતે એટલે આપણે પહેલાં ઓટોકેડની અંદર નવી ફાઇલ બનાવી દઈશું અને આ હવે તમને ખબર જ છે એટલે આપણે દર વખતે એની બધી બાબતો બોલતો નથી પણ તમે આ બધું સેટિંગ પહેલાં કરી દઈ શકો અને અત્યારે હું લેયર્સ વગેરેનું સેટિંગ પણ નથી કરતો પણ તમે લેયર્સનું સેટિંગ કરી રાખશો કે જેથી જે ડાયમેન્શન છે એ વગેરે આપી શકો એટલા માટે તો આપણે આ બનાવવું છે હવે એમાં જોઈએ તો આપણે રેક્ટેંગલ ઝીરો ઝીરોથી જ શરૂ થાય છે અને દસની બીડ છે અને સેવનની હાઈટ છે તો એ આપણે પહેલાં અહીંયા બનાવી દઈશું એટલે આપણે આર ઇસી ટાઈપ કરીશું સ્પેસ બાર કરીશું તો અહીંયા ઝીરો કોમાં ઝીરો ટાઈપ કરી દઈશું આપણે અને એન્ટર આપી દઈશું અને ત્યાર પછી આપણે અહીંયા ટાઈપ કરીશું ટેન કોમાં સેવન અને એન્ટર આપી દઈશું માઉસનું બિલ ડબલ ક્લિક કરી અને આપણે ઝૂમ કરી લઈશું અને આપણે આ રીતના સેટ કરી દઈશું હવે આપણે આ પોઈન્ટને આપણે જોઈએ તો અહીંયા તમને જોવા મળે છે કે બે એપ્સોલ્યુટ વેલ્યુ અહીંયા આપણને જોવા મળે છે આ વન વનથી શરૂ થાય છે અને આપણે અહીંયા ટુ ટુ સુધી જવું છે એટલે આપણે અહીંયાથી અહીંયા સુધી પહેલાં જઈશું અને આ બંને એપ્સોલ્યુટ વેલ્યુ છે આપણને જોવા મળે છે કારણ કે આપણે આ રિલેટિવ વેલ્યુ હોય તો આપણે આ રીતે એંગલ અને વિર્થ બતાવવામાં આવેલી હોય પણ વિર્થ અને હાઈટ નથી બતાવવામાં આવી પણ આપણે ડાયરેક્ટલી કોર્ડિનેટ બતાવવામાં આવે છે એટલે કે આ જે વન વન છે એ પણ અહીંયા ઝીરો ઝીરોથી ગણવાના છે ને આ ટુ ટુ છે એ પણ ઝીરોથી ગણવાના છે તો એ માટે આપણે અહીંયા ઓટોકેટની અંદર આવી જઈશું અહીંયા આપણે ક્લિક કરી અને આપણું ક્રોસ હેર લાવી દઈશું અને અહીંયા આપણે લાઇન કમાન્ડ ચાલુ કરીશું એટલે એલ્થ આપણે આપી અને સ્પેસ બાર આપીશું એટલે લાઇન કમાન્ડ ચાલુ થઈ ગયું અને આપણે વન કોમાં વનથી શરૂ કરવું છે એટલે અહીંયા આપણે ટાઈપ કરીશું વન કોમાં વન અને એન્ટર આપીશું એટલે આ આપણી લાઇન શરૂ થઈ ગઈ આપણે લાઇન આમ થોડીક ઉપર ખેંચી લઈશું અને ટુ કોમાં ટુ સુધી આપવાની છે પણ આપણે યાદ રાખવાનું છે કે એ ડાયરેક્ટલી આપણે નથી લખવાનું કેમ કારણ કે આપણે એબ્સોલ્યુટ વેલ્યુ આપી છે એટલે આપણે પહેલાં કીબોર્ડ પરથી શિફ્ટ થ્રી આપીશું એટલે હેઝમાર્ક આવશે અને એ હેઝમાર્કની અંદર આપણે અહીંયા ટુ કોમા ટુ આપવાનું છે એટલે ટુ કોમા ટુ આપણે આપીશું અને એન્ટર આપી દઈશું એટલે આપણને આ લાઇન બની ગયેલી જોવા મળશે હવે આપણે અહીંયાથી આપણે સીધી સીધી લાઇનોટ લેવાની છે એટલે આપણે ઓર્થો મોડ ઓન કરી દઈશું કીબોર્ડ પરથી આપણે એફ એઇટ કી આપીશું એટલે ઓર્થોમોડ ચાલુ થઈ ગયો હવે અહીંયા તમે બાજુમાં જોશો તો તમને બતાવે છે કે થ્રીની ભીડ છે એટલે આપણે અહીંયા ત્રણ ટાઈપ કરીશું અને એન્ટર આપીશું એટલે થ્રીની ભીડ થઈ ગઈ હવે નીચે તમને જોવા મળે છે આપણે આના થોડુંક આમ લઈ લઈએ વનની હાઈટ જોવા મળે છે ને આમ પાછું ટુ છે આપણી માસે તો આપણે એ અહીંયા લઈ દઈએ એટલે આપણે અહીંયા પાછો ક્લિક આપીને અને એક્ટિવ કરી દઈશું અને અહીંયા આપણે વન લેવું છે એટલે આપણે માઉસને આમ થોડું નીચેની સાઈડે લઈ એક કીબોર્ડ પરથી ટાઈપ કરી અને એન્ટર આપી દઈશું એવી રીતે આપણે માઉસને આ સાઈડે લઈશું ટુ ટાઈપ કરીશું અને એન્ટર આપી દઈશું એટલે આપણે આટલો શેપ આપણો બની ગયેલો જોવા મળે છે હવે આપણે અહીંયાથી આ શેપ બનાવવો છે હવે એની માટે તમે જોશો તો આ શેપને આપણે થોડું વચ્ચે લાવી દઈએ તો અહીંયા આપણે જોવા મળે છે કે આમ જે છે એ બે વિથ બતાવેલી છે પણ એંગલ અહીંયા વન થર્ટી ફાઇવ બતાવવામાં આવ્યું છે તો જેમ આપણે જોયું કે જો આપણે અહીંયા વેક્ટરનો સ્કેલ આપણે અહીંયા મૂકીએ તો આ ઝીરો લાઇન થઈ આ નાઇન્ટી થઈ અને આ વન એટી થઈ તો હવે જો ઝીરો ટુ વન એટી હોય એમાંથી વન થર્ટી ફાઇવના આપણે માઇનસ કરીએ તો આપણા કેટલા બચે છે આપણે ગણતરી કરવાની રહે છે તો આપણે અહીંયા આપણે આવી જઈશું પાછા અને આપણે ઓર્થો મોડને ઓફ કરી દઈએ આપણે ખબર પડી શકે જો આપણે ઓર્થો મોડ ઓફ કર્યા વગર પણ આપણે કરીશું તો આપણે આ ડ્રોઈંગ બની શકે છે પણ આપણે ઓફ કરી દઈશું તો વધારે સારું પડશે કે જેથી આપણને આ અહીંયા થોડુંક આપણે વિઝિબલી પણ બરાબર દેખાય તો આપણે અહીંયા વિડથ ટુની છે એટલે આપણે અહીંયા ટુ ટાઈપ કરી દઈશું આ બોક્સની અંદર અને કી આપી દઈશું અને અહીંયા એંગલ આપણે ગણતરી કરવી છે એટલે આપણે કીબોર્ડ પરથી કંટ્રોલ એટ કમાન્ડ આપીશું આપણું કેલ્ક્યુલેટર આવી જશે એમ આપણે લખીશું કે વન એટી માઇનસ વન થર્ટી ફાઇવ તો આપણને જોવા મળશે એન્ટર આપીશું તો આપણને ફોર્ટી ફાઇવનું એંગલ જોવા મળે છે ફોર્ટી ફાઇવનું એંગલ આપણે એપ્લાય કરી દઈશું એટલે આપણે ફોર્ટી ફાઇવ આવી જશે અને ત્યાર પછી આપણે કીબોર્ડ પરથી એન્ટર આપી દઈશું એટલે આ ફોર્ટી ફાઈવની ઉપર આપણો સેટ થઈ ગયું ત્યાર પછી આપણે આમ સીધી લાઈન જ જોઈએ છે ફરી કે ફરી પાછી આપણે ઓર્થો મોડ એફ એઇટ કી આપીને ચાલુ કરી દઈશું અને આમ ઉપર ત્રણ યુનિટ ખસવું છે એટલે આપણે ત્રણ ટાઈપ કરી અને એન્ટર આપીશું ત્યાર પછી આપણે આમ એક આ સાઈડે ખસવું છે એટલે આપણે આમ આ બાજુ આવી જઈશું વન ટાઇપ કરીશું એન્ટર આપીશું ત્યાર પછી આમાં ઉપરની સાઈડે જવું છે આપણે આમ ઉપરની સાઈડે લઈ જઈશું અને વન એ છે એટલે વન ટાઈપ કરી અને એન્ટર આપીશું ત્યાર પછી આ સાઈડે આપણે જોવા મળે છે કે થ્રીની વિડથ આપણને જોવા મળે છે એટલે આપણે કર્સરને આ સાઈડે લઈશું થ્રી ટાઇપ કરીશું અને એન્ટર આપી દઈશું હવે આપણે પાછા આવા જોઈ જઈએ અને આપણે એને થોડું ખસેડી લઈએ કે આપણે અહીંયા જોવા મળે છે કે વન પોઈન્ટ ફોર આમ નીચે છે અને ટુ પોઈન્ટ સિક્સ આમ છે એટલે આપણે એ બે ખબર છે એટલે આપણે એમાં આવી જઈએ ટાઇટલ બાર પર ક્લિક કરી અને આપણે એને એક્ટિવ કરી લઈશું અને આપણે માઉસને નીચે લઈશું વન પોઈન્ટ ફોર લખી અને એન્ટર આપીશું ત્યાર પછી આપણે માઉસને આ સાઈડે ખસેડી લઈશું અને આપણે લખીશું ટુ પોઈન્ટ સિક્સ અને એન્ટર આપી દઈશું અને ત્યાર પછી આપણે જે ઓરિજિનલ પોઈન્ટ છે એની સાથે બંધ કરી દેવું છે એટલે આપણે પહેલાં ઓર્થો મોડને ઓફ કરી દઈશું એટલે આપણને જોવા મળશે કે આ રીતના આપણે એ થઈ ગઈ ને આપણે ઓરિજિનલ પોઈન્ટની ઉપર આવી માઉસ બટન ક્લિક આપીશું એટલે આ વસ્તુ સેટ થઈ જશે હવે આપણે જેમ મેં તમને કીધું એ પ્રમાણે કે આપણે આ જે પોઈન્ટ છે એની બહુ નજીક આમ કરશો નહીં રાખીએ કારણ કે જો તમે જોશો તો એ બધા બહુ બધા બોક્સને બધું બહુ દેખાય છે એટલે આપણે ખબર નથી પડતી એટલે આપણે ઓલવેઝ આમ થોડું દૂર લઈ લઈશું દૂર લઈ લઈશું એટલે આપણે ખબર પડશે કે બધા બોક્સ અલગ અલગ શું છે અને ત્યાર પછી આપણે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી અને આ એન્ટર સિલેક્ટ કરી લઈશું એટલે આપણને આ ડ્રોઈંગ જે છે એ આપણું આ પ્રમાણેનું ડ્રોઈંગ આપણને આખું બની ગયેલું અહીંયા જોવા મળે છે તો આ ડ્રોઈંગને પણ આપણે સેવ કરી લઈશું તમે જો આ ડ્રોઈંગ જે તમે જુઓ છો એના પ્રમાણેને તમે પોતે મોડે બધું બનાવવાનું ટ્રાય કરો અને આ જે બધા એંગલ છે એ એંગલ વગેરે પણ ગણતરી કરવાની તમે પોતે ટ્રાય કરો કે જેથી તમે આના પછીનું જે ડ્રોઈંગ છે એની અંદર પણ તમે ટ્રાય કરજો અને તમે પોતે ટ્રાય કરશો તો જ તમને ખબર પડશે કે એંગલની ગણતરી કઈ રીતે કરવાની છે એ વિડીયો દેખને કે લીધે આભાર अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है